चलो बाड़को हवे हूँ तमने बुक में नव शीखवानी छू। तो आज आपणे शू शीखवानुं छे? विषय गुजराती। मूळाक्षरो भाषानो पायो छे। मूळाक्षरो परथी शब्द बने छे। शब्दो मळीने वाक्य बने छे। जेम के कनक नमन कर। दरेक वाक्यनो एक अर्थ निकले छे। આવા વાક્યો શીખવાથી વાતચીત કરતા પણ આવડે છે। ચાલો આવા વાક્યો શીખવાની શરૂઆત કરીએ। જુઓ આ બોર્ડ પર કેવા વાક્યો લખ્યા છે આપણે વાંચીએ। જુઓ આ પોપકોર્ન બધા વાક્યો સંભળાવે છે। પહેલું વાક્ય કયું છે? કનક કમલ લક। જનક જડપ કર। અજય ગરમ જમ। અમર નવ ગણ। જો બાળકો બાજુમાં બાળક શું કરે છે? બે હાથ જોડીને વંદન કરે છે। ચાલો આપણે આ નાના નાના શબ્દ અને વાક્ય વાંચતા શીખીએ। ચાલો શું લખ્યું છે? ક ર ક ન ક। બાળકો આ રીતે વાંચવાનું નથી, પહેલાં તમારે મનમાં વાંચવાનું, પછી આખો શબ્દ ઝડપથી વાંચવાનો। ન ન નમન કનક નમ। નમન કર કનક નમન કર। પછી બાજુના બોક્સમાં આ બાજુમાં જે શબ્દ લખ્યો હોય તે શબ્દ પેન્સિલથી લખવાનો। કયો શબ્દ છે? ક ર ન મ ક ન ક ન મ ન। ચાલો હવે નીચે જુઓ આ બાળક શું કરે છે, શું કરવા બેઠો છે? જમવા બેઠો છે। ચાલો હવે આપણે આ વાક્ય વાંચીએ। જ મ મ ગ ન ગ ર મ મગન જમ ગરમ જમ મગન ગરમ જમ। આપણે ઉપર જેવા શબ્દ લખ્યા બોક્સમાં એ રીતે નીચે આ શબ્દ બાજુના બોક્સમાં પેન્સિલથી લખવાના। ચાલો આપણે વાંચીએ। જ મ ગ ર મ મ ગ ન। ચાલો હવે નીચે સરસ મજાના વાક્યો આપ્યા છે તે વાંચીએ। ચાલો કયા છે વાંચો? નયન ન રણ। રતન ન ડર। પછી આ વાક્યો બાજુના બોક્સમાં લખવાના। તો વાલી મિત્રો, શીખો ગુજરાતી બુકમાં પાન નંબર 77, 78, 79 અને 80 આ ત્રણ પાનાનું હોમવર્ક વાલી મિત્રોએ બાળકને પાસે બેસાડીને કરાવવું અને સાદા શબ્દો અને સાદા વાક્યોનું વાંચન કરાવવું। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ।